ધાનેરા તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખ હોવા છતાં પણ મહિલાના પતિ જે છે તે વહીવટ કરતા હોવાની રાડ ઉઠી છે. ધાનેરાના ટીડીઓની પ્રમુખની પતિની કામગીરી સામે ભેદી મૌન સેવાઈ રહ્યું છે. મહિલા પ્રમુખને પ્રમુખના અધિકારીઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, ત્યારે અહીં પ્રશ્ન એ ઉઠે છે કે શું આ જ રીત છે ભાજપની મહિલા સશક્તિકરણની? ધાનેરા તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા સ્થાને છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી દક્ષાબેનને સોંપવામાં આવી છે, પરંતુ આ મહિલા પ્રમુખ માત્ર ને માત્ર મીટિંગમાં હાજરી આપી રહ્યા છે અને બાકીનું સંપૂર્ણ કામકાજ તેમના પતિ પ્રમુખની ઓફિસ બેસીનમાં જોઈ રહ્યા છે, જેથી દિનેશભાઈને કોઈ પણ હોદ્દા વગર તાલુકા પંચાયતના સર્વોપરી બને બેઠા છે. પોતે પ્રમુખ છે તેવો રોબ સાથે પ્રમુખની ચેમ્બર અને પ્રમુખની ખુરશી પર બેસે છે, જે વિડીયો અગાઉ પણ વાયરલ થયો છે. થોડા દિવસો પહેલા યોજાયેલા તાલુકા પંચાયતની મીટિંગમાં પણ પોતે પહેલી હરોળમાં બેઠા હતા. અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ધાનેરાના ટીડીઓ દ્વારા આ બિનઅધિકૃત વ્યક્તિને બેસાડવાનો સરકારે કોઈ હક આપ્યો છે ખરો? અગાઉ પણ ઘણી મીટિંગમાં પ્રાંત અધિકારી, ધારાસભ્ય તેમજ ટીડીઓ સાથે મહિલા પ્રમુખની જગ્યાએ પોતે મીટિંગ કરતા જોવા મળ્યા હતા, ત્યારે ધાનેરાની પ્રજામાં સવાલ ઉભા થઈ રહ્યા છે કે તાલુકા પંચાયતના ખરા પ્રમુખ કોણ છે? દિનેશભાઈ છે કે પછી દક્ષાબેન છે? અધિકારીઓ પ્રમુખની જગ્યાએ પ્રમુખના પતિ કેમ આવે છે? શું અધિકારીઓ આ પ્રમુખ પતિ રાજકીય દબાણ સામે મૂક પ્રેષક બની ગયા છે? ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ માટે મોટા ઉપાડે જાહેરાત કરે છે, ત્યારે ધાનેરા તાલુકા પંચાયતમાં જ છેદ ઉડી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું છે કે નવા આવેલા મહિલા ટીડીઓ આ પ્રમુખ પતિને તાલુકા પંચાયતની પ્રમુખની ચેમ્બરમાંથી ક્યારે બહારનો રસ્તો બતાવે છે, એ તો આવનારો સમય જ બતાવશે. પ્રકાશ ત્રિવેદી, જીટીવી ન્યૂઝ, ધાનેરા.